गुड आफ्टरनून छोकरो, मैं आ दाखलो तमने 3.7 मोकलो तो, पण हवे अमुक लोकोने नथी समझाणो एटले हुं आजे फरीथी पाछो गणावुं छुं, बराबर? काई वांधो नहीं, हवे अहीं ध्यान आपजो। बहु सरस मजानो दाखलो छे, 4 માર્કમાં પૂછાય આ ચેપ્ટર। ગુજરાત બોર્ડ અને નીટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નીટની અંદર આ વખતે 5 પ્રશ્ન છોકરાઓ પૂછાયેલા હતા। કેટલા? 5। ચાલો હવે અહીંયા જોજો, હવે આકૃતિ આપેલી છે એમાં પ્રવાહી દર્શાવેલો છે, પણ એ પ્રવાહનું ડિવિઝન કેવી રીતે થયું એ આપને કેમ ખબર પડે? હવે જોવો, હું અહીંયા સમજાવું તમને। અહીંયા પહેલાં તો 2 બેટરીઓ જોવાની, કેટલી બેટરીઓ છે? એક તો કે 10 વોલ્ટ અને બીજી તો કે 5 વોલ્ટ। તો ઊંચા સ્થિતિમાનવાળી બેટરીમાંથી પ્રવાહ વહેવાનું શરૂ થાય, એટલે ચાલો અહીંયા 10 વોલ્ટની બેટરીમાંથી વહેતો પ્રવાહ I1 ધારેલો છે। કેટલો ધારેલો છે? I1। હવે તો આ પ્રવાહ છે એ આ બિંદુ પાસે આવ્યો કહેવાય। તો હવે આ બિંદુને શું કહેશો તમે? જંકશન। હવે જંકશન પાસે કિર્ચોફનો પહેલો નિયમ લગાડતા આવડે, જેટલો પ્રવાહ આવે છે એટલો જ પ્રવાહ જાય, બરાબર? તો પ્રવાહ જવામાં 2 માર્ગ મળ્યા એને, એક ઉપર અને એક નીચે। ટેક્સ્ટબુક પ્રમાણે વાત કરીએ તો ઉપરમાંથી માની લ્યો કે I2 પ્રવાહનું વહન થાય છે, તો I1માંથી I2 પ્રવાહ બાદ થઈ ગયો। તો હવે જે પણ કાંઈ વધે એ પ્રવાહ જ આમાંથી વહેશે નીચેમાંથી, તો નીચે કેટલો પ્રવાહ વહેશે? માની લ્યો કે I1 બરાબર 10 હોય અને I2 બરાબર 3 હોય, તો નીચેમાંથી કેટલો વહે? તો કે 7। આ સ્વાભાવિક ગણતરી થઈ, તો અહીંયા કિંમત તો આપેલી નથી, એટલે શું કરશો? 10 - 3 કર્યા હતા, એવી જ રીતે હવે અહીંયા શું કરશો? I1 - I2 એટલો જ પ્રવાહ અહીંયા પણ, I1 - I2। હવે જુઓ અહીંથી કયો પ્રવાહ ગયો? તો કે I2 પ્રવાહ। હવે અહીંયા બીજી પણ એક બેટરી છે, એ બેટરીમાંથી વહેતો પ્રવાહ આપણે દર્શાવીએ, ધનમાંથી બહાર નીકળે પ્રવાહ, એટલે કે I3 જેટલો પ્રવાહ છે એ બહાર નીકળો। તો આ બિંદુ પાસે જુઓ જંકશન કહેવાય, જંકશન પ્રવાહ ભેગા થયા, તો કે I2 પણ આવ્યો, I3 પણ આવ્યો, હવે ત્રીજો વહેતો એમાંથી પ્રવાહ છે એ જશે। ચાલો કેટલો પ્રવાહ જશે બાળકો? તો કે 2ના સરવાળા જેટલો, 2નો સરવાળો એટલે કેટલો? તો કે I2 + I3। હવે જે I2 + I3 પ્રવાહ આવ્યો આ બિંદુને શું કહેવાય? જંકશન। હવે આમાંથી કેટલો પ્રવાહ જશે એ તમને ખબર જ હોય, કારણ કે જેટલો પ્રવાહ બહાર નીકળ્યો કેટલો નીકળ્યો? I1, તો એટલો જ પ્રવાહ દાખલ પણ થાય, એટલે કે I2 + I3 એમાંથી I1 પ્રવાહ છે એ આ રેખામાં વયો ગયો, આ અવરોધમાં વયો ગયો, તો નીચે કેટલો પ્રવાહ વધ્યો? તો કે ટોટલ કેટલો હતો? I2 + I3 જતો કેટલો રહ્યો? I1, એટલે માઇનસ I2 + I3 - I1। હવે આ પ્રવાહ અને આ પ્રવાહ બે અહીંયા ભેગા થયા, હવે બે ભેગા થયા એટલે સરવાળો કરો, જે પ્રવાહ વધે એ પ્રવાહ આમાં જશે, અને આપને એ ખબર જ હોવી જોઈએ કે સરવાળાનો જવાબ I3 જ આવવો જોઈએ, જો I3 નો આવે તો ખોટા। તો એક વખત સરવાળો કરી દઉં તમને, શું? તો કે I2 + I3 - I1। હવે અહીંયા જુઓ +I1 - I2 - I2 + I2 કેન્સલ, -I1 + I1 કેન્સલ, શું વહેતું? I3। તો I3 પ્રવાહ અહીંથી વહે, બરાબર? આ પરિપથ, આની અંદર પ્રવાહો તમને ટેક્સ્ટબુકમાં દર્શાવી જ દીધા છે, એ ટેન્શન લેવાની જરૂર નથી, પણ ના દર્શાવ્યા હોય ત્યારે આવી રીતે ડિવિઝન કરવું પડે। ચાલો હવે આપણે શું ગોતવાનું છે? તો કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ, એટલે કે સૌ પ્રથમ તો આપણે I1, I2 અને I3ની કિંમત છે એ શોધવી પડે, અને એ પ્રવાહની કિંમત શોધવા માટે હવે અવરોધો, સમતુલ્ય અવરોધ શોધવો પડે, તો એ બધું સાદા કે શ્રેણી જોડાણથી શક્ય નથી,
એટલે જ આપણે કિચોરનો બીજો નિયમ માર્કેટમાં લઈ આવ્યા હતા. હવે અહીંયા કિચોરના બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે. તો એના માટે હું દરેક બિંદુઓને નામ દર્શાવી દઉં. આને કહી દઉં એ, આને કહી દઉં બી, આને કહી દઉં સી, આને કહી દઉં ડી અને આને કહી દઉં ઈ. રેડી? હવે જેટલી પણ લૂપો દેખાય એ બધી લૂપમાં કિચોર્ફનો નિયમ વાપરી નાખે. અહીંયા આઈ વન, આઈ ટુ અને આઈ થ્રી ત્રણ પદો ગોતવાના છે તો તમારે ત્રણ સમીકરણ બનાવવા પડે. તો ત્રણ સમીકરણ બનાવવા માટે ત્રણ જગ્યાએ કિચોર્ફનો નિયમ વાપરવો પડે. ચાલો જોઈએ. અહીંયા પહેલા હું બંધ પરિપથ એ બી સી એ માં કિચોર્ફનો બીજો નિયમ વાપરતા. ચાલો એ બી સી એમાં કિચોર્ફનો બીજો નિયમ વાપરવાનો છે. હવે એથી શરૂ કરો. સમઘડી દિશામાં જાઓ એટલે કે આવી રીતે. ચાલો એ થી બી તરફ જાશો, બેટરીઓને થોડીક વાર ભૂલી જાઓ, પહેલાં માત્ર પ્રવાહોને ધ્યાનમાં લ્યો. એ થી બી તરફ ગયા એટલે પ્રવાહ તમને સામે મળ્યો અને સામે મળે તો નિશાની કઈ આવે? પ્લસ. એક ઓહ્મનો અવરોધ અને આઈ વન વહેતો પ્રવાહ તો શું આવશે? એક ગુણ્યા આઈ વન. તો હું ખાલી આઈ વન લખું. ચાલો અહીંથી બી થી સી તરફ જાઓ. બી થી સી તરફ જાઓ એટલે તમારી અને પ્રવાહની બંનેની દિશા સમાન છે. બે અહોમનો અવરોધ, નિશાની કઈ આવશે? માઇનસ. કાઉન્સમાં શું? આઈ ટુ પ્લસ આઈ થ્રી માઇનસ આઈ વન. એટલે કે આ બે એટલે આર અને આ એટલે પ્રવાહ. આઈ આર કેવું લીધું? ઋણ, કારણ કે પ્રવાહની દિશામાં તમે ગયા. હવે અહીંયા સી થી એ તરફ જાઓ તો તમને પ્રવાહ સામે મળે છે. પ્રવાહ સામે મળે એટલે નિશાની કઈ આવે? તો કે પ્લસ. ચાર ઓહમનો અવરોધ, વહેતો પ્રવાહ કેટલો? તો કે આઈ વન માઇનસ આઈ ટુ. હવે બરાબર બરાબરની ઓલી બાજુ જાઓ. એ થી બી તરફ જાઉં છું, બેટરીનો ધન છેડા આવ્યો, બરાબરની ઓલી બાજુ લખો એટલે ધન હોય તો ધન લખવાનું. તો 10 વોલ્ટની બેટરી છે તો કેટલા લખી નાખું? 10. હેડી, આ કિચોર્ફનો નિયમ વાપરવાની રીત તમને આવડવી જ જોઈએ. ચાલો હવે કાંઈ દાખલામાં છે જ નહીં, સાદુરૂપ આપી દો. આઈ વન માઇનસ ટુ આની સાથે ગુણાય એટલે માઇનસ ટુ આઈ ટુ માઇનસ ટુ આઈ થ્રી માઇનસ માઇનસ પ્લસ ટુ આઈ વન. બરાબર ને? માઇનસ માઇનસ પ્લસ ટુ આઈ વન પ્લસ ફોર આઈ વન માઇનસ ફોર આઈ ટુ, એના બરાબર કેટલા? તો કે 10. ચાલો સરવાળા બાદ બાકી તો આવડે જ. આઈ વન કેટલા છે? એક, બે ને એક ત્રણ, ત્રણ ને ચાર ને ત્રણ સાત. આઈ વન થશે 7 આઈ વન. હાલ હવે આઈ ટુ કયો જોઈએ? માઇનસ ટુ આઈ ટુ માઇનસ ફોર આઈ ટુ માઇનસ 6 આઈ ટુ થયા. માઇનસ ટુ આઈ થ્રી બસ બોલ, એ કઈ નથી. હવે એના બરાબર કેટલા? તો કે 10. આ એક સમીકરણ મળ્યું. સમીકરણને બાળકો બોક્સમાં પેક કરી દો. સમીકરણ એક,
હવે બીજું સમીકરણ મેળવવા માટે ફરીથી કિર્ચોફનો બીજો નિયમ, બંધ પરિપથ. તમે કોઈ પણ બંધ પરિપથ ધ્યાનમાં લઈ શકો હો, એ ડી સી એ લ્યો તો કંઈ વાંધો ન આવે, પણ આપણે લઈએ એ ડી બી એ. કયો લઈએ? એ ડી બી એ. બરાબર. ચાલો એડીબીએમાં કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે હાલવું છે તમે મને કહી દો. એથી બી એ જાય, બીથી ડી એ જાય, અને ડીથી એ જાય. રેડી? આમ આમે જવાય, આમ જાય તો સમઘડી કહેવાય, આમ જાય તો વિષમ ઘડી કહેવાય. જેવી ઈચ્છા એવી રીતે હલાય. આપણે સમ વિષમ ઘડીમાં ચાલવું છે. હાલો એથી ક્યાં જવાનું છે? બી એ. હાલો એથી બી એ જાઓ, એટલે પહેલાં આવ્યો અવરોધ, એક ઓહમનો અવરોધ. વહેતો પ્રવાહ કેટલો? આઈ વન. નિશાની કઈ આવશે? પ્લસ, કારણ કે પ્રવાહ સામે મળે છે. રેડી? હાલો હવે બી થી ડી એ જાઓ, બી થી ડી એ જાવ, પ્રવાહ નીચે તરફ, તમે ઉપર તરફ. હે ભાઈ, હે ભાઈ, બે ઓહમનો અવરોધ, વહેતો પ્રવાહ આઈ ટુ પ્લસ આઈ થ્રી. રેડી? ઇધર સે ઇધર આઈએ, ડી ટુ એ. હાલો ચાર ઓહમનો અવરોધ, વહેતો પ્રવાહ આઈ ટુ, પ્રવાહ તમને સામે મળ્યો. બોલો હવે આવ્યો વારો બેટરીનો. એથી ફરીથી બી એ જાઓ, બેટરીનો કયો છેડો આવે છે પહેલા? તો કે ધન. જવાબ આવશે અહીંયા પ્લસ દસ. ચાલો આપી દો, બ્યુટી પાર્લરમાં મોકલી દો. આઈ વન પ્લસ ટુ આઈ ટુ પ્લસ ટુ આઈ થ્રી પ્લસ ફોર આઈ ટુ બરાબર કેટલા? દસ. આગે બઢો, હમ તુમારે સાથ હૈ. આઈ વન એક જ છે, ટુ આઈ ટુ ફોર આઈ ટુ સિક્સ આઈ ટુ પ્લસ ટુ આઈ થ્રી બરાબર કેટલા? દસ. આને કહી દો સમીકરણ બે. હજી એક સમીકરણ મેળવવું પડશે. ચાલો ત્રીજું સમીકરણ. હવે કયા બંધ પરિપથમાં તમને ઈચ્છા થાય એમાં આપણે આ બંધ પરિપથ લઈ લઈએ. આનો વારો આવી ગયો, આનો આવી ગયો, હવે આનો લઈ લઈએ. તો સી થી ચાલુ કરીએ. સી બી સી બી ડી ઈ સી. રેડી? બંધ પરિપથ બોલો તો નામ. સી પછી બી પછી ડી, ડી થી પાછા ઈ, ઈ થી પાછા સી. મા કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. હાલો ચાર લેટ્સ સ્ટાર્ટ કિર્ચોફનો બીજો નિયમ. સી થી ક્યાં જવું છે? બી એ. બી થી ક્યાં જવું છે? ડી એ. ડી થી ક્યાં જવું છે? ઈ એ. નામ
આવી રીતે જઈએ, બરાબર ને? આમ જાવ તોય મને કાંઈ વાંધો નથી હો ભાઈ, તમને મજા આવે એમ જવાનું છે. હાલો, સી થી બી એ જાઓ, પ્રવાહ નીચે તરફ, પ્રવાહ સામે મળે, અવરોધ 2 ઓહમનો, પ્રવાહ એકલો, I2 + I3 - I1, મૂકો કિંમત. શું લખશો? 2. અવરોધ 2 ઓહમનો, વહેતો પ્રવાહ કેટલો? 2. હાલો, બી થી ડી એ જાઓ, ફરીથી પ્રવાહ નીચે તરફ છે, તમે ઉપર તરફ જાઓ છો, 2 ઓહમનો અવરોધ, વહેતો પ્રવાહ કેટલો? તો કે I2 + I3. રેડી? હાલો, હવે ડી થી ઈ એ જાઓ ને ઈ થી પાછા સી એ જાઓ, એ કઈ અવરોધ આવતા નથી તો બરાબર મૂકી દો. હાલો, ફરીથી સી એ થી ઉપડો, ઈ એ પહોંચ્યા, બેટરીનો કયો છેડો આવ્યો? ધન છેડો. ધન છેડો આવ્યો તો કેટલા લખવાના? +5. હવે ભાઈ એક ભૂલ ન કરતા હો, કે પહેલા તમે બરાબરની આ બાજુ લખતી વખતે આમ આવેલા હોય અને બરાબરની ઓલી બાજુ લખતી વખતે તમે આમ આલો, તો પછી કોક આપને ગધેડા કહે. હા, એવું નહીં કરતા, ડાયા છો તમે, હોશિયાર છો. માણસને જ એક માણસ જેવો થાય એવું કેવું પડે, બાકી કોઈ દી ગધેડાને એવું કેવું પડ્યું ગધેડા જેવો થાય? તો અહીંયા આવી જાઉં પાછા ફરીથી. લેટ સ્ટાર્ટ દાખલા, કાઉન્સ ઓપન કરી નાખશું, 2I2 + 2I3 - 2I1 + 2I2 + 2I3 = 5. આપો સાદુરૂપ, ધીમે ધીમે, સ્લોલી સ્લોલી. I1 વાળા લખી નાખાય, -2I1. હવે I2 વાળા, 2I2 + 2I2 કેટલા થયા? 4I2. 2I3 + 2I3 4I3 બરાબર કેટલા? તો કે 5. હાલો, આને એક સમીકરણ આપી દો. આને 3 નંબર કહી દો. હવે આ 3 સમીકરણ મળી ગયા પછી આનો ઉકેલ કેવી રીતે મેળવવો ને એ જ વિચારવાનું છે. અને ઉકેલ મેળવવા માટે આ 3 સમીકરણોનું ખાસ રીતે નિરીક્ષણ કરવાનું, ખાસમ ખાસ, બરાબર? અને ખાસમ ખાસ નિરીક્ષણ કરો તો તમને જે પણ કંઈ માલુમ પડે ને એવું કરાય. જોવો, સમીકરણ 1 અને 2માં જોવો, અહીંયા -6I2 + 6I - 2I3 + 2, એટલે આ બે ઉડી જશે જો સરવાળો કરો તો. એટલે ખાલી I1 જ વધ્યા તો I1ની કિંમત તમને ડાયરેક્ટ મળી જશે. તો પહેલું કામ આપણે સમીકરણ 1 અને 2નો સરવાળો કરવાનું કરીએ. હાલ, 1 અને 2નો સરવાળો કરતા, આ 1 છે, આ 2 છે, -7I1 - 6I2 - 2I3 એના બરાબર કેટલા? 10. I1 + 6I2 + 2I3 એના બરાબર એ કેટલા? તો કે 10. 2નો સરવાળો, -6I2 + 6 - 2I3 + 2I3 - 7 ને 1 = 8,
आई वन बराबर वीस, तेथी आई वन बराबर वीस ना छेद में आठ। आवी गयो जवाब वीस ना छेद में आठ अथवा तो दस ना छेद में चार। हवे दस भाईंगा चार करो एटले आई वन बराबर बे पॉइंट पांच आवे, बराबर छे। ओके आ मळी गयो आई वन। हवे आपणे गोतवाना छे आई टू अने आई थ्री। हवे आई टू अने आई थ्री केवी रीते गोती शकाय विचारो। आई वन मळी गया छे, आई टू अने आई थ्री गोतवाना छे। हवे तमारी पासे आ त्रण समीकरणो छे, एक आई वन नी किंमत ए छे। बोलो હવે એવું કરવાનું કે જેની અંદર બે સમીકરણોની સરવાળો કે બાદબાકી કરો કે જેથી કરી અને કા આઈ ટુ બરાબર ઝીરો થઈ જાય એટલે કે આઈ ટુ ઉડી જાય અથવા તો આઈ થ્રી ઉડી જાય, બેયને નથી ઉડાડ દેવાના, તો ખાલી આઈ વન જ વધશે, આઈ વન તો મળી ગયો છે એટલે આઈ વન અને આઈ ટુ સમીકરણમાં વધે અથવા તો આઈ વન અને આઈ થ્રી સમીકરણમાં વધે એવી રીતે કરવાનું છે। હવે જુઓ તમે એકય સમીકરણ એવા નથી કે જેની અંદર આપણો મેળ પડે, કાંઈ વાંધો નહીં આપણે મેળ પાડી શકીએ। કેવી રીતે? તો કે અહીંયા ફોર આઈ ટુ છે, અહીંયા સિક્સ આઈ ટુ છે, અહીંયા સિક્સ આઈ ટુ છે, અહીંયા ફોર આઈ થ્રી છે પ્લસ છે, અહીંયા માઇનસ ટુ આઈ થ્રી છે। એક કામ કરીએ તો શું કે આ સમીકરણ એક છે આખે આખા સમીકરણને તમે બે વડે ગુણો, કેટલા થશે? ચૌદ આઈ વન માઇનસ બાર આઈ ટુ અને માઇનસ ફોર આઈ થ્રી। માઇનસ ફોર આઈ થ્રી છે, અહીંયા પ્લસ ફોર આઈ થ્રી છે, માઇનસને પ્લસ ગોલી થઈ જાય। તો હવે અહીંયા લખી દઉં, ગમે તે રીતે લોપની રીત વાપરી શકાય, બરાબર છે? તમને જ્યારે જે તે સમયે જે મગજમાં આવે એ વાપરીને ઉકેલ લેવાનો હોય। સમીકરણ એકને બે વડે ગુણી ત્રણમાં ઉમેરતા, સમીકરણ એકને કેટલા વડે ગુણવાનું? બે વડે, અને કેમાં ગુણવાનું છે? સમીકરણ ત્રણમાં ઉમેરી દેવાનું છે। હાલો સમીકરણ એકને બે વડે ગુણવાની શરૂઆત કરો। આ લોપની રીત છે, તમને આવડવી જોઈએ, બહુ પહેલાં શીખી ગયા છો। હાલો બે વડે ગુણો, ચૌદ આઈ વન માઇનસ સિક્સ આઈ ટુ છે તો હવે કેટલા લખવા પડે? છ દૂને બાર આઈ ટુ, માઇનસ ટુ આઈ થ્રી છે, બે વડે ગુણો એટલે કેટલા? એના બરાબર દસ છે તો દસની જગ્યાએ કેટલા લખવા પડશે? વીસ। હવે અહીંયા માઇનસ ટુ આઈ વન પ્લસ ફોર આઈ ટુ પ્લસ ફોર આઈ થ્રી બરાબર પાંચ। હાલો આ બેયનો સરવાળો કરી નાખો, એટલે તો માઇનસ ફોર આઈ થ્રી ને પ્લસ ફોર આઈ થ્રી ઉડી ગયા, વીસ ને પાંચ કેટલા થઈ ગયા? તો કે પચીસ। હવે અહીંયા કયો? માઇનસ બાર આઈ ટુ પ્લસ ચાર આઈ ટુ કેટલા થશે? માઇનસ બાર પ્લસ ચાર એટલે માઇનસ એઇટ આઈ ટુ, અને ચૌદ આઈ વન માઇનસ ટુ આઈ વન એટલે
चौदह माइनस बे एटले थाशे बार, केवा बार तो के प्लस बार आई वन माइनस एट आई टू बराबर केटला पच्चीस। आ समीकरण मळ्युं एने पहला तो बॉक्स में पेक करो, समीकरण नो क्रम आपो, एक बे ने त्रण अपाई गया तो हवे क्यों क्रम आवे चार। हवे शू करवानू तो के समीकरण चार मा आई वन नी किंमत मूकता आवडशे। हाल आई वन बराबर केटला छे तो के 2.5 एम्पियर मूकता। हालो मूक स्लोली स्लोली धीमे धीमे, बार आई वन नी जगह केटला लखवाना 2.5 माइनस 8 आई टू बराबर 25। हालो बार गुणिया 2.5 त्रीस, त्रीस माइनस 8 आई टू बराबर 25। हालो हवे 8 आई टू ओली बाजू 25 आ बाजू એટલે 30 માઇનસ 25 એટલે 5, 5 બરાબર 8 આઈ ટુ તો આઈ ટુ બરાબર 5/8 એમ્પિયર, 5/8 કરી નાખો 0.625 આ મળી ગઈ કિંમત આઈ ટુની। હવે તો કે આઈ વન અને આઈ ટુની કિંમત મળી ગઈ હોય તો એ કિંમત તમારે સમીકરણ 1માં મૂકો તોય કાંઈ વાંધો નહીં, 2માં મૂકો તોય કાંઈ વાંધો નહીં, અને 3માં મૂકો ને તોય કાંઈ વાંધો નહીં, પણ 4માં ન મૂકાય, હે 4માં ન મૂકાય તો આઈ 3 મળે નહીં, એટલે આપણે કેમાં મૂકશું, 1માં મૂકો 2માં મૂકો કે 3માં મૂકો કાંઈ વાંધો આપણે છે નહીં। હાલો કેમાં મૂકશું, આમાં આમાં કે આમ, હાલો સમીકરણ 2માં મૂકીએ, સમીકરણ 2માં આઈ વન અને આઈ ટુની કિંમત મૂકતા ચાલો મૂકો 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 સ્લોલી સ્લોલી ધીમે ધીમે, આઈ વનની જગ્યાએ કેટલા લખવાના છે હવે 2.5 પ્લસ 6, આઈ ટુની જગ્યાએ કેટલા લખવાના છે 0.625 પ્લસ 2i3 એના બરાબર કેટલા 10। કેલ્ક્યુલેટર લઈ લ્યો, સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર જે પણ કાંઈ આવડે એ બધું કરો, સિક્સ આવ્યા, આ બે નો સરવાળો કેટલા થયા 6, 6 ને બરાબર ની ઓલી બાજુ મોકલો એટલે 10-6 એટલે કેટલા થયા 4, 4 2i3 બરાબર 4। તેથી i3 બરાબર 2 એમ્પિયર, i3 બરાબર કેટલા 2 એમ્પિયર, એક જ મિનિટ, ક્યાંક મિસ્ટેક હોવી જોઈએ, જોઈ લઈએ i3 માં આઈ વન
प्लस सिक्स आई टू। आई वन एटले केटला 2.5 बराबर प्लस सिक्स आई टू एटले 6 × 5/8 0.625 625 એને ગુણ્યા કેટલા તો કે 6 એટલે 3.75 ઓકે 6 × 0.625 આઈ ટુની કિંમત એટલે 3.75 આવ્યા પ્લસ કેટલા કરો 2.5 એટલે આવ્યા 6.25 સમજાણું આપણે કેટલા લખી નાખ્યા હતા તો કે 6 અહીંયા 6.25 પ્લસ 2i3 એના બરાબર કેટલા તો કે 10 હવે જો 6.25 છે બરાબરની ઓલી બાજુ જવા દો એટલે માઇનસ 10 માઇનસ 6.25 એટલે આવ્યા કેટલા 3.75 અને 3.75 એને ભાંગ્યા કેટલા કરી નાખો તો કે 2 એટલે 1.875 i3 એમ્પિયર આ મળી ગઈ i1 i2 અને i3 ની કિંમત હવે ભાઈ ખાલી i1 i2 અને i3 ની કિંમત મળવાથી નથી થતું હવે કરવાનું શું છે જો પરિપથમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ કીધું છે એટલે હવે તમારે એ ખબર પડી કે AB શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો તો કે I1 તો I1 એટલે કેટલા તો કે કેટલા તો કે 2.5 ઓકે AB માંથી વહેતો પ્રવાહ કેટલો તો કે I1 2.5 એવી જ રીતે AD માંથી વહેતો પ્રવાહ એટલે કે I2 અને I2 બરાબર કિંમત તમને મળી ગઈ કેટલી 0.625 હજી તમારે અહીંયા બહાર I3 બરાબર એ ખબર છે આપને કેટલા તો કે હમણાં જ આવ્યું 1.875 હવે તમારે ગણતરીઓ આની કરવાની છે AC માંથી વહેતો પ્રવાહ કેટલો તો કે I1 - I2 બરાબર પ્રશ્નાર્થ છે તમારે ગોતવાનું છે આ લખવાનું દાખલો પૂરો થાય શું AB શાખામાંથી વહેતો પ્રવાહ ફલાણો AD શાખામાંથી વહેતો પ્રવાહ ઢીકડો પછી પૂછડો ફલાણો ઢીકડું પૂછડું દરેક લખવાનું છે ઓકે ગોટ ઇટ AC માંથી વહેતો પ્રવાહ I1 - I2 એવી જ રીતે BD શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો તો કે I2 + I3 બેયનો સરવાળો કરીને લખશું BC શાખામાંથી વહેતો પ્રવાહ I2 + I3 - I1 બરાબર પ્રશ્નાર્થ છે બરાબર પ્રશ્નાર્થ છે રેડી તો હવે અહીંયા આ દાખલો પૂરો થાય છે ઓકે હવે મેં અહીંયા જે આ રીતો કરી છે સરવાળા બાદ તમને એમ થાય કે સાહેબનું આપણે પરીક્ષણ કરી આવી સાહેબે કર્યું એવી રીતો નથી કરવી અને બીજી રીત કરવી તો મને કાંઈ વાંધો નથી કરવાની ઓકે જવાબ આવી જવો જોઈએ સરવાળા તમે બાદ બાકી ગમે ને ગમે તે રીતે કરો મને કોઈ વાંધો નથી ચાલો ફરીથી મિલતે હે બ્રેક કે બાદ મહાદેવ